નમસ્કાર બાળકો, ધોરણ 8 ગુજરાતી પાઠ 12 નવા વર્ષના સંકલ્પો, એના લેખક છે બકુલ ત્રિપાઠી. તો ભાઈ આ હાસ્ય નિબંધ છે, એમાં નવા વર્ષે સંકલ્પો લીધા હોય અને પછી તૂટી જાય એ વિષયનો આ પાઠ છે. ચલો એના આપણે સ્વાધ્યાય અભ્યાસ જોઈશું. ચલો અહીંયા પહેલાં આપણે જોઈએ ભાષ્ય સજ્જતા. દ્વંદ્વ સમાસ, સમાસ વિશે જાણવાનું છે. તો અહીંયા ત્રણ વાક્યો આપેલા છે. પહેલું વાક્ય છે, કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. બીજા નંબરનું છે, બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. ત્રીજા નંબરનું વાક્ય છે, 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. તો અહીંયા ભાઈ રાધાકૃષ્ણ એટલે રાધા અને કૃષ્ણ, રામ લક્ષ્મણ એટલે રામ અને લક્ષ્મણ, 5-10 રૂપિયા એટલે 5 કે 10 રૂપિયા. તો આવા જે શબ્દો હોય એની વચ્ચે અને કે એવું આવતું હોય અને જોડીદાર શબ્દો હોય જોડિયા, તો એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ચલો હવે અભ્યાસ જોઈએ. અભ્યાસનો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં દર્શાવો. પહેલું છે, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે કે વહેલા ઉઠીને કસરત કરવા માટે? તો એનો સાચો જવાબ આવશે ખ, લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. આગળ છે, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. ચાની જાહેર ખબરે એમને ચડાવી દીધા. માતા પિતા પત્ની બહેન અને મિત્રોના પ્રેમને કારણે માંદગીમાં ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી? તો સાચો જવાબ આવશે ગ, માંદગીમાં ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. 3 નંબર છે, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તો ક, સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે. ખ, ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. ગ, સંકલ્પો વિચારીને લેવાતા નથી. ગ, સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે. તો ભાઈ એનો સાચો જવાબ છે ખ, ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. 4 નંબર, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે પહેલું છે, ક, તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. ખ, સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે. ગ, દેખાદેખીને કારણે લેવાયેલા હોય છે. ગ, સંકલ્પો માત્ર લેવાના હોય છે. તો એમાં સાચો જવાબ આવશે ક, તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તો પાઠમાં આપણે પાઠ જોયો તો એમાં આપણને ખબર પડે કે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે. 2 નંબરનો પ્રશ્ન છે, વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે? તો વહેલા ઉઠવાથી લેખક 4 વર્ષ બચાવવા માગે છે. 3 નંબરનો પ્રશ્ન છે, એલારામ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. 4 નંબર છે, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો ઇન્દ્રનું આસન ડોલાવનાર લેખકનો ચા ન પીવાનો સંકલ્પ હતો. 5 નંબરનો પ્રશ્ન છે, માંદગીના બાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું? તો માંદગીના બાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એને પુનર્જન્મ લીધો નહીં. આગળના પ્રશ્ન સ્વાધ્યાયના જોઈએ. પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તો અહીંયા આપણે પાઠમાં જોઈશું તો લેખક આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે, હવેથી નિયમિત નોંધપોથી રાખવી છે, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું, રોજ ગીતાનો 1-1 શ્લોક કરવો અને પાય પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો, આ સંકલ્પો કરે છે. પ્રશ્ન નંબર 2, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? તો એનો જવાબ જોઈએ ભાઈ. બેસતા વર્ષના દિવસે સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈને આવે છે.
આગળનો પ્રશ્ન છે, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો ભાઈ નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી શકતા નથી, કારણ કે એટલી મક્કમતા આપણામાં હોતી નથી. આપણે સંકલ્પ લઈએ ત્યારે આપણને એવું થાય કે આમ કરી નાખું તેમ કરી નાખું, પણ એ આપણે પાળી શકતા નથી. પ્રશ્ન નંબર 4, આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. વિનોદી એટલે કે રમૂજી. તો ભાઈ અહીંયા એ અહીંયા પ્રસંગ આપેલો છે કે પત્નીએ બૂમ મારી, અરે સાંભળે છે કે શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવતો ખરી, પણ છે શું? લ્યો કહો શું કામ છે? જે એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંગ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં, હોય દુનિયા છે કહીને હસી નાખું. ઠીક, પત્નીએ પાછા ફરતા કહ્યું, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું, ગમ્યો પણ પાળો ત્યારે ખરા. તો આ એક પ્રકારનો રમૂજી ભાગ છે. ચલો આગળ પ્રશ્ન નંબર 2, પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. તો ભાઈ અહીંયા પહેલો વિધાન છે, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. તો જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત ઉડી જાય છે, એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય છે. બીજું વાક્ય છે, વા વાતા ચીડાવું ને પાન ખાતા પીડાવું. વા વાતા ચીડાવું એટલે વાત વાતમાં જે માણસો ચીડાઈ જતા હોય છે એ ક્રોધ પર કાબૂ રાખી શકતા નથી, અને પાન ખરે પીડાવું એટલે સેજ સેજ વાતમાં આપણે નાની નાની વાતમાં દુઃખી થઈ જતા હોય છે, એટલે આપણે ક્રોધ પર કદી જીતી શકતા નથી. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. પહેલો શબ્દ છે આત્મસુધારણા. તો એનું વાક્ય આપણે લખીશું, આપણે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરીએ છીએ. બીજો શબ્દ છે અઠવાડિયું. તો હું અઠવાડિયામાં એકવાર બહાર જમવા જાઉં છું, અથવા એ રીતે કોઈ પણ તમે અઠવાડિયું શબ્દ આવતો હોય એવું વાક્ય બનાવી શકો. 3 નંબર છે જળજળિયા. જળજળિયા એટલે આંખમાં આંસુ આવી જાય. તો ભાઈ એનું વાક્ય આપણે બનાવીશું, દીકરીને વિદાય આપતા માની આંખમાં જળજળિયા આવી ગયા. 4 નંબરનો શબ્દ છે ઉચ્ચારણ. ઉચ્ચારણ એટલે કે કોઈ શબ્દનું આપણે ઉચ્ચારણ કરીએ, બોલીએ એ. તો ઉચ્ચારણ હંમેશા સ્પષ્ટ હોવું જોઈએ. હવે 4 નંબરનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો અહીંયા પહેલું છે રસ વગરનું. રસ વગરનું એટલે નીરસ. 2 નંબરનું છે પોતાની જાતને સુધારવી તે. તો આત્મસુધારણા. 3 નંબર ઇન્દ્રનું આસન. ઇન્દ્રનું આસન એટલે ઇન્દ્રાસન. 4 નંબર ફરીથી જન્મ લેવો તે, એટલે કે પુનર્જન્મ. 5 નંબર દ્રઢ નિશ્ચયવાળું, એટલે દ્રઢ નિશ્ચય. આમાં અહીંયા પાઠમાં સંકલ્પ આપેલું છે, પણ આપણે અહીંયા લખીશું દ્રઢ નિશ્ચય. 5 નંબર નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી દોરો. ચલો પહેલું વાક્ય છે, મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. તો અહીંયા ભાઈ કૃષ્ણ અને સુદામા, તો એ દ્વંદ્વ સમાસ થશે. 2 નંબરનું વાક્ય છે ઘરમાં અહીં તઈ સામાન પડ્યો હતો. અહીં તઈ એટલે અહીં અને તઈ, અહીં અને ત્યો સામાન અહીં તઈ પડ્યો હતો, એટલે અહીં તઈ એ દ્વંદ્વ સમાસ છે. 3 નંબર ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. તો આ 10-12 છે એટલે 10 કે 12, તો આ દ્વંદ્વ સમાસ થશે. આગળ જોઈશું પ્રવૃત્તિ. પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે જોઈએ. તો પહેલી પ્રવૃત્તિ છે, આપણે કેવા સંકલ્પો કરીએ છીએ યાદી બનાવવાની છે. તમે જે સંકલ્પ કરતા હોય કે હું ચા નહીં પીવું, સવારે ઉઠીને રોજ દોડીશ, વહેલા ઉઠી જઈશ, જે સંકલ્પો તમે કરતા હોય એની યાદી બનાવવાની. બીજા નંબરની પ્રવૃત્તિ છે કોઈ પણ 2 સારા સંકલ્પો પાળવાના ફાયદા લખવાના. એટલે કે તમે સવારે વહેલા ઉઠવાનો સંકલ્પ લીધો હોય તો એનાથી શું ફાયદો થાય? તો સવારે વહેલા ઉઠીએ તો બધું કામ ઝડપી પતી જાય, મોડું થાય નહીં, એનાથી આપણું શરીર સારું રહે, એ રીતે તમે એના ફાયદા લખવાના છે. આગળ છે ઉદ્ગાર પ્રશ્નાર્થ વાક્યોની યાદી બનાવી વર્ગખંડમાં તેનું વાંચન કરો. એટલે કે ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો લખવાના છે અને પ્રશ્નાર્થવાળા વાક્યોની યાદી બનાવવાની છે. આગળ જોઈએ પાઠના નીચેના ફકરા પરથી પ્રશ્નો બનાવો. એટલે કે પાઠમાંથી એક ફકરો લેવાનો અને એના ઉપરથી પ્રશ્નો બનાવવાના છે. 5 નંબરનો પ્રવૃત્તિ છે તમારા જીવનમાં બનેલ કોઈ રમૂજી પ્રસંગ રજૂ કરો. એટલે કે રમૂજી પ્રસંગ હોય એ તમારે રજૂ કરવાનો છે. તો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના પાઠના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.